હું ચિરાગ ગુજરાતમાં વાઇબ્રન્ટની મોસમ ફરી આવી ગઈ છે હજારો ડેલિગેટ્સ લાખો મુલાકાતીઓ અને કરોડોનું રોકાણ આવા શબ્દો તમને હમણાં થોડા દિવસ સાંભળવા મળશે બે હજાર ત્રણમાં જ્યારે વાયબ્રન્ટની શરૂઆત કરાઈ ત્યારે આપણને સૌને અપેક્ષાઓ હતી કે વેપારી ગણાતા આપણા સમાજને આનાથી મોટા લાભ મળવાના છે તમારા ઘરે બેઠેલો બેકાર યુવક કે યુવતીને નોકરી મળી જશે યુવાધન નવા ધંધા રોજગાર શરૂ કરી શકશે પણ આ બધી આશાઓ સામે કોંગ્રેસને મોટા સવાલ ચોક્કસ છે અત્યાર સુધી લગભગ આઠ સમિટ થઈ ચૂકી છે અને સરકારી આંકડાઓ જ કહી રહ્યા છે કે રોકાણ કરવા માટેના જે મસમોટા વાયદાઓ થાય છે તે મોટાભાગે કાગળ પરના વાઘ સાબિત થઈ રહ્યા છે એક આંકડો તમને ચોક્કસ ચોંકાવવાનો છે આંકડો વર્ષ બે હજાર અગિયારના વાઇબ્રન્ટ સમિટનો છે જે વખતે જે વાયદા કરાયા હતા તેમાંના વાયદાઓમાંથી માત્ર દોઢ ટકો જ વાયદાનો અમલ શક્ય બન્યો હતો અને બાકીના વાઇબ્રન્ટની ફળશ્રુટી પણ લગભગ આની આસપાસ જ ફરી રહી છે ગત બજેટમાં સરકારે સિત્તેર કરોડ રૂપિયા ફાળવ્યા હતા અનાવખતની સમિટ માટે ત્યારે ફરી સવાલ એ આવે છે કે આ વાયબ્રન્ટનો શો એ માત્ર આમદની અઠ્ઠની જેવો જ પુરવાર થઈ રહ્યો છે કોંગ્રેસના આરોપોને ભાજપ જૂની પુરાણી રેકોર્ડ ગણાવે છે પણ ઇલેક્શનના આ વર્ષમાં શું સરકાર વાયબ્રન્ટથી મળેલા ફાયદાઓના આંકડા જાહેર કરી શકશે ખરા આજે ચર્ચામાં આ મુદ્દો આ મુદ્દે વધુ વાત કરવા જોડાઈ રહ્યા છે કોંગ્રેસમાંથી પ્રગતિબેન આયિર આપણી સાથે છે અને ભાજપમાંથી જોડાશે અમિતભાઈ ઠાકર આપનું સ્વાગત સૌથી પહેલાં અમિતભાઈ બહુ સ્પષ્ટ વાત કરીએ આટલા વાઇબ્રન્ટનો અનુભવ ગુજરાતને છે સરકારોને પણ છે લોકોને પણ છે ઉદ્યોગપતિઓને પણ છે કોઈ એક એવો દાખલો અથવા તો કોઈ એક એવું ક્ષેત્ર તમે કહી શકો કે આ એમઓયુ વાઇબ્રન્ટમાં સાઇન થયું હતું આ કંપનીએ આ વાઇબ્રન્ટ થકી આ પ્લાન્ટ નાખ્યો અને રાજ્યમાં આટલા યુવકોને વાયબ્રન્ટ થકી રોજગારીનો આંકડો જો મેળવવો હોય તો કેવી રીતે મળે એટલે સેજ પણ ગોળ ફેરવ્યા આગળની વાત કરું તો વાઇબ્રન્ટને પોસ્ટરાઈઝ આ ત્રણ દિવસમાં જ કાયા પલટ થઈ જવાનો છે એ પ્રકારે કરી અને જે વાત કરવામાં આવે છે એ વાતની સાથે હું સહમત નથી વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ત્રણથી આ નવમી સમિટ છે આ નવ સમિટ વચ્ચે જે વર્ષો રહ્યા આ વર્ષોની અંદર ગુજરાતનો કેટલો કાયા પલટ થયો જી એ આપણે અત્યારે જોવું રહ્યું ગુજરાત અત્યારે કેન્દ્ર સરકારના આંકડાઓ મુજબ નીતિ આયોગના આંકડા મુજબ સૌથી વધારે રોજગાર આપતું રાજ્ય છે ગુજરાત આજે ઓટો હબ છે ગુજરાત આજે સિરામિક હબ છે એટલે નું પરિણામ છે એમ તમે ખાલી પૂછવું નહીં તમે સમજો કે વાઇબ્રન્ટનું પરિણામ

અત્યારે ઉત્પાદન કરતી જોવા મળે છે હવે ત્રણ લાખ કાર અને આવતા બીજા બે વર્ષની અંદર એના બાકીના બે પ્લાન્ટ આ તો એક જ પ્લાન્ટમાં ત્રણ લાખ બને છે તો બાકીના બે પ્લાન્ટની અંદર નવ લાખ ગાડીઓનું પ્રોડક્શન થશે તો આ પ્રોડક્શન એ ગુજરાતની ભૂમિ ઉપર થાય છે એટલું તો આપણને લાગે કે નહીં બિલકુલ બિલકુલ એટલે ગુજરાતની ભૂમિ બાર જે યુવાનો છે એ સ્થાનિકો રોજગારી મળે એ પણ મુદ્દો એટલે હું એ જ કહું છું કે આરસુ રોજગારી આમાં નથી મળતી સ્થાનિકોને મળે છે તો કોને મળે છે આપણે ત્યાં જઈને જોઈએ એની એન્સલરીઝ છે આખા દેશની ટોટલ એન્સલરીઝ એ પુનાથી હોય ચેન્નાઈથી હોય ગુડગાવાથી હોય આ બધા જ લોકો મોટા પાયે અને આખું આજુબાજુની અંદર કોંગ્રેસના જ લોકો ત્યાં આંદોલન કરતા હતા અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હતા આજે ખાલી વિટલાપુર નહીં આજુબાજુના બેચરાજીની અંદર ટોટલ

કે અમિતભાઈને કદાચ ખબર નહીં હોય ગુજરાતમાં જ રહી છે છતાં પણ કે ગુજરાત એક સ્વયંભૂ વિકસિત રાજ્ય છે ગુજરાતને કુદરતે એટલી સરસ ભૂમિ બનાવી છે કે સોળસો કિલોમીટરનો લાંબો દરિયાઈ પટ્ટી આપી છે ખનીજ આપ્યું છે ફળદ્રુપ જમીન આપી છે અને આખા ગુજરાતની જનતાને એટલી ખમીરવંતી બનાવી છે કે દેશ દુનિયામાં દેશ દુનિયામાં વાઇબ્રન્ટ પેલા પણ ગુજરાતની પ્રજા અને ગુજરાતની જનતા દેશ દુનિયામાં વેપારી તરીકે ફેમસ હતી અને વાઇબ્રન્ટ આવ્યા પછી નથી મારે લઈ અને અત્યારે 2018 સુધીમાં તમે આપણે નોમિનલ લઈએ કે છેતાલીસ હજાર લાખ કરોડના એમઓયુ થયા છે ટોટલ ચાલો ઓછામાં ઓછો આંકડો લઈએ મારે ખાલી અમિતભાઈ એ પૂછવું છે ને એટલું જ કેવું છે કે 46 લાખ કરોડના એમઓયુ થયા હોય

જે ઉદ્યોગો ચાલુ કર્યા છે તમે નેનો પ્રોજેક્ટ ચાલુ કર્યો તો તમે એવી વાત કરી હતી કે વાયબ્રન્ટના નામે નેનો આવશે અને રસ્તા ઉપર તમને જોવા મળશે અત્યારે મને બતાવો હું આખા રસ્તે અહીંયાથી જુનાગઢ જાઉં છું મને બે નેનો સામે નથી મળતી ભાઈ

ચોક્કસ આંકડા કેમ તમે આપી શકો ખરા મૂળ વસ્તુ એ છે કે આટલા ઉદ્યોગો વાયબ્રન્ટ થકી વિકસિત થયા છે આટલા યુવાનો રોજગારી મળે છે તમારે આંકડા આપવા પડશે કેમ કે આ લોકસભા ઇલેક્શન નું આખું વર્ષ એટલે સવાલ જે પૂછશે આપવા પડશે આંકડા તમને આપીએ જી એક તો પહેલાં આપણે બધા કોંગ્રેસની વાતમાં ના આવીએ

તો ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ત્યાં ઊભું થયું તો એના કારણે ત્યાં આગળ અનેક પ્રકારની વિદેશી સંસ્થાઓ ટાટા કન્સલ્ટન્સી હોય કે બેંક ઓફ બરોડા હોય એને બી પોતે ઊભી કરી બહારની બધી સોફ્ટવેર કંપનીઓ ત્યાં આવી ફાઇનાન્સિયલ બેન્કિંગ બધી સેક્ટરો ત્યાં પહોંચી અત્યારે ત્યાં પંચ્યાસી લોકો કામ કરે છે દસ હજાર લોકો ટૂંક સમયની અંદર ત્યાં કામ કરતા હશે સોળ મિલિય બિલિયન ડોલરનું આ બે વર્ષની અંદર આ આઠ કંપનીઓ જેને ત્યાં આગળ લીધું એ ત્યાં ધંધો કરે છે કુલ મળીને ત્યાં સોળ લાખ સોળ મિલિયન લાખ સ્ક્વેર ફીટ કન્સ્ટ્રક્શન એ ઓલરેડી ત્યાં આગળ પરમિશન અપાઈ ગઈ બે મિલિયન સ્ક્વેર ફીટ ત્યાં આગળ બંધાઈ ગયું ત્રણ મિલિયન અત્યારે બાંધકામ ચાલુ છે તો આટલી બધી કંપનીઓ ત્યાં આગળ આવી પંચ્યાસીસો તો ખાલી આટલા જે જે અત્યારે બંધાયેલું છે એની અંદર નોકરી કરે છે અને આ વર્લ્ડ ક્લાસ નોકરીઓ છે આ વર્લ્ડ ક્લાસ નોકરીઓ છે અને ત્યાં આગળ મેં કીધું એમ સોળ બિલિયન કરોડ ડોલરનો સોળ બિલિયન ડોલરનો ત્યાં આગળ ધંધો થઈ ચુક્યો છે રક્ષક ની ન ભરવું પડે એટલે મને બિલિયન ને મિલિયન નથી સમજાતું તમે ખુદ નથી આગળ બોલી શકતા અમિતભાઈ ઉદ્યોગો ની વાત કરો છો આપડા લઘુ ઉદ્યોગો જે ફૂલા ફાલેલા હતા જેતપુર નો સારી ઉદ્યોગ લઈ લો જામનગર નો અમારા ભારત માં આવીને જમીન ખરીદો અને તમે રાજ કરો તમે શું કરવા માંગો બેન ના હોત તો શું એક મિનિટ ધારો કે ને બાદ બાકી કરી દઈએ સિત્તેર કરોડ થી સો કરોડ નું આપણે રોકાણ ખર્ચો ના કરીએ તો શું ઉદ્યોગો ના આવે ગુજરાતમાં જરૂર છે કે વાઇબ્રન્ટ એ એવી સમિટ છે કે જેના લોકોને ગુજરાત સામે જોવા માટે બિલકુલ કચ્છનો ભૂકંપ હતો ગોધરાકાંડ હતો એ પછી બે હજાર ત્રણની અંદર પહેલી વાઇબ્રન્ટ એ વાઇબ્રન્ટ એ ગુજરાતની જે તસવીર હતી કે અહીંયા ન જવાય કોંગ્રેસના લોકોએ જે તસવીર ઊભી કરી હતી કે અરે તમે છો રમેશભાઈ બુમો પાડવા કરતા કોંગ્રેસ મુદ્દાની વાત કરશો તો મજા આવશે એટલે આ બે હજાર ત્રણમાં એણે એક ઇમેજ મેકઓરનું કામ કર્યું આ ઈમેજ મેકઓરનું કામ પછી જો આ વાયબ્રન્ટ એ કોંગ્રેસની ભાષામાં ફ્લોપ શો હોત તો કોંગ્રેસના બધા રાજ્યો અત્યારે વાયબ્રન્ટ જેવી એક્ટિવિટી કરે છે અત્યારે મમતા બેનર્જી જેવા એમને સપોર્ટ કરતા રાજ્યો પણ કલકત્તા વેસ્ટ ની અંદર ચિરાજ બેન વાઇબ્રન અરે બેન મારી મોટી બેન મારી મોટી બહેન જો આ વાઇબ્રન્ટ ફ્લોપ સમિત એમ કોંગ્રેસની ભાષામાં હોત તો અત્યારે આ વાયબ્રન્ટની અંદર આઠ જેટલા રાજ્યો એ ભાગ લઈ રહ્યા છે જેની અંદર કર્ણાટક કોંગ્રેસનું શાસન પંજાબ કોંગ્રેસનું શાસન ઓરિસ્સા જે એ લોકો એમની ભાષામાં કહું તો ખર્ચો ગુજરાત સરકાર નથી એમનો ખર્ચો છે અઢાર દેશ અહીંયા આવે છે આજે આફ્રિકાના પચાસ દેશની અંદર

અન્ય રાજ્ય કે અન્ય દેશના ઇન્વેસ્ટરને આકર્ષવા હોય તો એ માટે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ કરવું જોઈએ એ બાબત સાથે હું બિલકુલ સહમત બિલકુલ એમાં કોઈ વાંધો નથી વાયબ્રન્ટ સમિટ કરવું જોઈએ મુદ્દો એ છે કે વાઇબ્રન્ટ સમિટની અંદર અત્યાર સુધીમાં જે એમઓયુ થયા અને એમાંથી ખરેખર કેટલા પ્રોજેક્ટ છે એ ઇમ્પ્લિમેન્ટેશનના સ્તર ઉપર પહોંચ્યા હવે ઇમ્પ્લિમેન્ટેશન છે એ એમાં વિવિધ તબક્કાઓ છે એક તો માની લો કે એક ફેક્ટરી માટે જમીન છે એનાની ફાળવણી થઈ પણ જમીન પડી છે એની પર કોઈ બાંધકામ નથી થયું જી પછી બાંધકામ શરૂ થયું છે મશીનરી લાગી છે પણ હજી સુધી પ્રોડક્શન શરૂ નથી થયું પછી પ્રોડક્શન શરૂ થયું આવા ત્રણ ચાર પ્રકારના એની અંદર તબક્કાઓ છે એટલે પહેલી વસ્તુ તો એ છે કે ખરેખર આ વાયબ્રન્ટ સમિટ અને એના પરિણામોને પારદર્શક બનાવવા હોય તો ઉદ્યોગ કમિશનર અથવા તો સરકારના જે સંબંધિત ખાતાઓ છે એ ખાતાઓએ આ ઇમ્પ્લિમેન્ટેશનના રેશિયો અંગે સત્તાવાર રીતે અહેવાલો આપવા જોઈએ એ સમાચાર એ આંકડાઓ જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી એની સફળતા વિશે શંકા કુશંકા રહે બિલકુલ હવે બીજું એવું થાય છે કે એમઓયુ છે એ બહુ મહત્વના નથી મને બરોબર યાદ છે કે આજથી ચાર પાંચ વર્ષ પહેલા વાયબ્રન્ટ સમિટ હતું ત્યારે અમારે રાજકોટના પ્રાઇવેટ બિલ્ડરો હોય એ લોકો પોતાના સોસાયટી અથવા તો મકાનો બનાવવાના હતા એ પણ વાયબ્રન્ટ સમિટમાં એના થયા હતા જામનગરમાં પાંચસો કરોડના ખર્ચે એક ગોલ્ફ કોર્સ થવાનો હતો પોરબંદરની અંદર એક રિવોલ્વિંગ હોટલ બનવાની હતી એટલે આવી બધી આવા બધા એમો એવું થાય છે જે ખરેખર પછી કોઈ દિવસ એ અમલના તબક્કા ઉપર આવતા નથી પણ જગદીશભાઈ પણ હું હજી ભાજપ આનો જોશ ખાતે છે કે વાયબ્રન્ટ સમિટની જો રાજકીય જો એવું છે કે રાજકીય પક્ષો છે એ તો હંમેશા કોઈ પણ પ્રસંગ છે એમાંથી રાજકીય લાભ લેવાના વાયબ્રિન્ટ સમિટ થાય છે તો કોંગ્રેસ એવું કહેશે કે ખોટો ખર્ચો થાય છે અને ખરેખર પરિણામ મળતું નથી અને બીજેપી એવું કહેશે કે આ સમિટ કરવાને કારણે ગુજરાતમાં સોનાના નળિયા થઈ જવાના છે એટલે આ એક રાજકીય વાત છે આપણે રાજકીય વાતની એક બાજુ મૂકીએ અને સામાન્ય સંજોગોમાં પણ વિચાર કરીએ તો ગુજરાત છે કોઈ પણ જાતના ધંધા માટે સૌથી વધારે પોટેન્શિયલ ધરાવે છે એટલા માટે કે ગુજરાત પાસે કદાચ ભારતના બેસ્ટ હાઇવેઝ છે સૌથી સારા રસ્તાઓ છે ગુજરાતની અંદર છે ઇલેક્ટ્રિસિટી આપણી પાસે છે આપણું કલ્ચર છે એ સારું છે આપણી સોસાયટી છે એ સારી છે કોઈ પણ માણસ ધંધો કરવા આવે તો એને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે જરૂરિયાત છે એ જરૂરિયાત છે ગુજરાત સંતોષી શકે એવું એ સંજોગોની અંદર જો પ્રમાણિક પ્રયત્નો થાય જે અને આ વાઇબ્રન્ટ સમિટો જે થાય છે એનું આપણને ધાર્યું પરિણામ મળે તો સો ટકા ગુજરાતનો વિકાસ થાય અને ગુજરાતની પ્રજાને પણ એમ મૂળ પ્રશ્ન એ જો કે ધારું પરિણામ આ શબ્દ પ્રયોગ તમે કર્યો લગભગ આ નવમી વાઇબ્રન્ટ સમિટ છે પાછલી આઠ વાયબ્રન્ટ સમિટનો હિસાબ કિતાબ જો કરીએ તો લાગે છે એવું કેવું કે આજ સિત્તેર કરોડનો જે ખર્ચો છે જે સો કરોડ સુધીનું પહોંચી જતો હોય છે આ જે ખર્ચો છે એ ખરેખર કરવા જેવો છે એટલે આના આમાં બે બે બાજુ છે સિક્કાની બે બાજુ છે આપણે આ જે ખર્ચો થાય છે એવું નથી કે તમે આજે કોઈને એક સર્વિસ આપી અને એ સર્વિસના આપણને પૈસા મળી ગયા અને એમાંથી આપણને નફો મળી ગયો અથવા તો આપણે કોઈ વસ્તુ વેચી છે અને એ વસ્તુના વેચાણમાંથી આપણને પૈસા મળ્યા અને એનો આપણને નફો થઈ ગયો આ છે એક ઇન્વેસ્ટમેન્ટ છે ઇન્વેસ્ટમેન્ટને કારણે આપણને એનો લાભ મળે લાભ એટલા માટે મળે કે બહારથી જે લોકો આવે એ લોકો ગુજરાતના કલ્ચરથી એટલે બરોબર છે પણ એના એની મર્યાદા છે એ રહેવી જોઈએ ખર્ચાની અંદર મર્યાદા હોય અને બીજું સૌથી વધારે વાત એ છે કે ખર્ચો થયા પછી એનો પારદર્શક હિસાબ આપવામાં આવે જી એ પણ બહુ જરૂરી છે જી ઓકે હવે તો શું કહેશું આપણે બ્રેક પહેલા વાત કરી કે જે અલગ અલગ દેશોનું જે ઝુકાવ હતો ગુજરાત તરફ વાઇબ્રન્ટમાં આવવાનો ખાસ એ ઓછો થયો દેખાય છે ખરો સેજ પણ નહીં એનું કારણ છે આ મને કહેશું કે પહેલા કેટલા હતા આ વખતે જી આ વખતે સાહીઠ જેટલા દેશો આની અંદર ભાગ લઈ રહ્યા છે જે અઢાર લોકો પોતાના પેવેલિયન ઉભા કરવાના છે જે ગયા વખતે નવ સંખ્યા કરતા પણ ઓછા હતા આ વખતે ચાર રાજ્યો ગયા વર્ષે બે હજાર સત્તરમાં પોતાના પેવેલિયન હતા આ વખતે આઠ છે તો આ બમણું થયું બિલકુલ તો કહેવાનો મતલબ એ છે કે વાયબ્રન્ટની ક્રેડિબિલિટી વધી છે વાયબ્રન્ટના ફાયદા લોકોને દેખાય છે બીજા રાજ્યો અહીંયા પોતાનો ધંધો શોધે છે તો આ એક સ્પષ્ટતા સાથે મને લાગે છે બિલકુલ કોંગ્રેસના આક્ષેપની વાત કરું ત્યાં સુધી આજે કોંગ્રેસના પ્રમુખ પોતે જ બોલ્યા છે કે ભાઈ ત્રીસ ટકા તો ફળ્યા નથી એનો મતલબ છે કે સિત્તેર ટકા તો કોંગ્રેસ પણ માને છે કે ફળ્યા છે એટલે એટલે કહેવાનો મતલબ એ છે કે વાયબ્રન્ટ ગુજરાત એ એ ગુજરાતની ઇમેજરનું બ્રાન્ડિંગ કરવા માટેનું એક બેસ્ટ પ્લેટફોર્મ છે

ડિમાન્ડ આપી ચારસો પચાસ ની નોંધણી એ આ વખતે થઈ ગઈ છે એનો મતલબ છે કે જે પણ થઈ રહ્યું છે એ બમણા કરતા વધારે થઈ રહ્યું છે અને લોકો ને આ વખતે એક વિશેષ પોર્ટલ ઉભું કર્યું એ પોર્ટલ થી વાયબ્રન્ટ પતી ગયા પછી પણ ત્રીસ હજાર લોકોએ બોતેર હજાર એકસો સાત એમઓયુ થયા આ ચાર સમિટમાં એમાંથી બત્રીસ હજારની આસપાસ મંજૂર થયા એમઓયુ મંજૂર અને અમલના તબક્કે અમલના તબક્કે માત્ર છ એમઓયુ રહી ગયા છે હું આંકડા બોલે છે ક્યાં હજુ લેકિંગ છે હજાર એમઓયુ સાઈન થયા આ વાયદાઓ થયા બરાબર કે આટલા આપણે રોકાણ કરીશું બત્રીસ હજાર એમઓયુ ઓન પેપર મંજૂર થઈ ગયા કે તમે આ કરી શકો છો અને અમલના તબક્કે અને બાકીના ડ્રોપ થઈ ગયા છે અમલના તબક્કે છ હજાર પંચ્યાસી અમલના તબક્કે છે આ બે હજાર અગિયાર થી સત્તરના આંકડા છે એટલે અમલના તબક્કે જે પહોંચવા જોઈએ એ પહોંચતા કેમ નથી જો તમે એમઓયુ જે થાય છે બરાબર આ એમઓયુ લોકોએ આવી અને પોતાની અપેક્ષા ઇન્ટરેસ્ટ બતાવ્યો છે ઇન્ટરેસ્ટ બતાવ્યો બરાબર અને એના ઉપરથી પ્રોસેસ આગળ ચાલે બિલકુલ સરકાર એને બધાને ઇન્વાઇટ કરે છે એમને મદદ કરે છે અને એ મદદના કારણે લોકોની જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એમાં ગુજરાતનો આગળના પહેલા ત્રણ જે રાજ્યો છે એમાં નંબર આવે છે કે જેના કારણે લોકો અહીંયા આવી અને બિઝનેસ પોતાના સારી રીતે ખોલી શકે છે અને એના માટે સરકાર એકદમ પ્રો એક્ટિવ છે એ આ વાયબ્રન્ટના પછી આખું વાતાવરણ બન્યું છે આજે તમે વાતાવરણ બન્યું છે તમારી વાત માનું એમાં એવું થાય છે મંજૂરી મળે છે પણ અમલીકરણ પ્રાથમિક તબક્કે મેં મોટે પરથી બોલાવું સાત હજાર પ્રાથમિક તબક્કે ચાલુ થઈ ગયું કામ તો આ લગભગ થઈ ગયો આંકડો છે ચાલીસ હજાર ચાલીસ હજાર એમઓયુ કોને કીધા કે જે કામ ની અંદર આવી ગયા કે જે ગયા તો ચાલીસ હજાર માં નું એક મને ખબર છે ત્યાં સુધી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ છે જ્યાં તમારા ઇન્ટરનેશનલ જે કન્સલ્ટન્ટ છે એણે જ આવીને કહ્યું છે કે આ જગ્યા ઉપર ઇન્ટરનેશનલ એરપોર્ટ બની શકે એવું નથી કેમકે એની ભૂગોળ વ્યવસ્થા એવી છે જ નહીં કે ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બની શકે છતાં પણ હજી ભાજપ સરકારે ત્યાં એક બોર્ડ લગાવેલું છે કે ધોલેરા એરપોર્ટ આ બાજુ છે ને હજી પણ ગુજરાતની જનતાને મુંગેરી લાલ કે હસીન સપને જેમ એવું બતાવે છે કે અહીંયા એરપોર્ટ આવશે પછી બીજી વાત કરું તો બે હજાર ત્રણ માં અમિતભાઈ તમે એવું કહ્યું હતું કે ગુજરાતને આપણે સોલાર એના માટે તમે બે લાખ છે પાછું પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહ્યું કે બે હજાર સુધી બે હજાર બાવીસ સુધીમાં છેતાલીસ કરોડના ખર્ચે ના થશે અને બાવીસ હજાર પાંચસો વીજળી ઉત્પન્ન થશે લોકસભા ઇલેક્શન નું આ વર્ષ છે સરકારે ચોક્કસ આંકડાકીય રીતે આગળ વધવું પડશે વાઇબ્રન્ટમાંથી આટલો ફાયદો મળશે આટલી રોજગારી ઉત્પન્ન થઈ સર ચિરાગભાઈ સરકારી દાવાઓ અને પરિણામો એની વચ્ચે તો હંમેશા બહુ મોટો ફેર રહે છે જી સરકારી દાવાઓ છે એ તો બહુ મોટા હોય છે પણ આપણે તમે જ જે અત્યારે આંકડા રજૂ કરી રહ્યા બિલકુલ અને આજે કેટલાક અખબારી અહેવાલો છે કે પંચ્યાસી લાખ કરોડના એમઓયુ થયા અને વાસ્તવમાં અમલીકરણ થયું છે એટલે સરકારી દાવાઓ છે એ અને પરિણામ છે એની વચ્ચેનો ફેર રહે છે બીજી વાત એવી છે કે હવે વાઇબ્રન્ટ સમિટ છે એ માત્ર ગુજરાતની મોનોપોલી નથી રહી બિલકુલ અન્ય રાજ્યો પણ વાયબ્રન્ટ સમિટ કરવા માંડ્યા છે વાયબ્રન્ટ સમિટનું કલ્ચર નો ડાઉટ ગુજરાતે ઊભું કર્યું એટલે વાયબ્રન્ટ સમિટ થવાને કારણે ગુજરાતને બીજા રાજ્યો કરતાં બહુ મોટો ફાયદો થાય ને પણ દરેક રાજ્યો વચ્ચે એક હરીફાઈ થાય બિલકુલ અને એકંદરે આખા દેશની અંદર એક ઉદ્યોગોની સ્થાપના માટેનું સારું પોઝિટિવ વાતાવરણ બને એ એક એની હકારાત્મક બિલકુલ હકારાત્મક પાસું ચોક્કસ છે પરંતુ હવે સાથે જોવું રહેશે કે હવે આગામી દિવસોમાં વાઇબ્રન્ટને જો એન્કેશ કરવું હશે અને કોંગ્રેસનો વિરોધ ખાળવો હશે તો